મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે કોંગ્રેસનું ડેલિગેશન કમલનાથની આગેવાનીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યું. કમલનાથની સાથે દિગ્વિજયસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મુલાકાતમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસે રાજ્યપાલને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો, સાથે જ કોંગ્રેસે 121 ધારાસભ્યોનું સમર્થન હોવાનો પણ દાવો કર્યો, જેની સૂચિ પણ કોંગ્રેસે રાજ્યપાલને આપી. આ પહેલા શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને કહ્યું હતું કે પ્રજાનો મત શિરોમાન્ય છે. રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસે પોતાના વિધાયક દળની બેઠક યોજી. બેઠકમાં તમામ નેતાઓના મત લેવાયા. અશોક ગેહલોતે પ્રસ્તાવ મૂક્યો અને તમામ નેતાઓના મંતવ્ય લેવાયા હતા. પહેલા ચરણની બેઠક માત્ર 30 જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી. તમામ નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. મધ્યપ્રદેશમાં હાર બાદ શિવરાજસિંહ ચૌહાણ રાજીનામું આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે જનતાનો મત શિરોમાન્ય છે. છત્તીસગઢમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન બાદ હવે મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ એક પણ ઉમેદવારને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ નહોતો કર્યો, પરંતુ છત્તીસગઢમાં અત્યારે ટીએસ સિંહદેવ, ભૂપેશ બઘેલ, ડોક્ટર ચરણદાસ મહંત, તામ્રધ્વજ શાહ મુખ્યમંત્રીની રેસમાં છે. વિધાનસભા 2018માં ભાજપને ભૂંડી હાર મળી છે, ત્યારે રેશમા પટેલે ફરી ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. રેશમાએ ટ્વીટ કરીને કહ્યું કે આ ભાજપના આત્મવિશ્વાસનો નહીં, અહંકારનો પરાજય છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રેશમાએ કહ્યું, તેમની માંગો નહીં સંતોષાતા તેમણે ભાજપને હકીકતથી વાકેફ કર્યા છે. વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપે ગુજરાતની જનતાને, પાટીદારોને અને અમને જે વચનો આપ્યા હતા તે પૂરા નથી કર્યા. ભાજપે હજુ સુધી અનામત આંદોલનમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને નોકરી નથી આપી. પાટીદારોને અનામત મુદ્દે હજુ ભાજપ અસ્પષ્ટ છે. સાથે જ રેશમાએ કહ્યું કે જો ભાજપ માંગો નહીં સંતોષે તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું છે કે ત્રીજો વિકલ્પ ન હોવાને કારણે કોંગ્રેસને મત મળ્યા છે. તો સાથે જ રાજસ્થાનમાં બીટીપીના બે વિજેતા ઉમેદવાર અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું, જે પક્ષ આદિવાસી હિતની વાત કરશે તેને જ અમે સમર્થન આપીશું. સુરતમાં પૂણા સીમાડા ગામના સ્થાનિકોએ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના કાર્યાલયનો ઘેરાવ કર્યો. સીમાડા ગામમાં હળપતિવાસમાં જૂનો રોડ હોવા છતાં નવો રોડ બનાવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ધારાસભ્ય ઝાલાવાડિયાના કહેવાથી કોર્પોરેશને મહાનગરપાલિકાની મનમાની કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી. બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી. વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેનાર ડેલિગેશન, બિઝનેસ ડેલિગેશન, વીઆઈપીને આપવામાં આવેલ આમંત્રણો બાબતે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. પીએમની બે દિવસની ગુજરાત મુલાકાતને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. તો મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતી પાસે ભાજપના નેતા જીવાભાઈ પટેલનો એક એક્સક્લુઝિવ પત્ર હાથે લાગ્યો છે, જે જીવાભાઈ પટેલે જીતુ વાઘાણીને લખ્યો છે અને પત્રમાં કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવા જીવાભાઈએ મીટિંગની મંજૂરી માંગી છે. આ પત્રથી મહેસાણા જિલ્લા પંચાયત તૂટવાના એંધાણ લાગી રહ્યા છે. વર્તમાન જિલ્લા પંચાયતના 9 સભ્યો જીવાભાઈના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જીવાભાઈ અગાઉ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસનો હાથ છોડી તેમણે ભાજપનો સાથ પકડ્યો હતો. તો આ તરફ જીવાભાઈએ જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવા માંગતા હોવાની વાતને રદિયો આપ્યો છે અને જીવાભાઈએ જણાવ્યું છે કે જિલ્લા પંચાયતના નહીં, માત્ર કોંગ્રેસના કેટલાક કાર્યકર ભાજપમાં જોડાવા માંગતા હોવાની વાત પત્રમાં કરવામાં આવી છે. પાલનપુરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના વિરોધમાં ગ્રામજનો ધરણા પર બેઠા છે. આ કેશણ પાસે 2000 જેટલા વૃક્ષો કાપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવશે, જેને લઈને 200થી વધુ ગ્રામજનોએ કલેક્ટર કચેરી આગળ ધરણા યોજી વિરોધ દર્શાવ્યો. આ સાથે જ જો પ્લાન અન્ય જગ્યાએ નહીં ખસેડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
દ્વારકાના ભાતેલમાં એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતે આ વર્ષે સારો પાક લેવાની આશાએ બેંકમાંથી મોટા પ્રમાણમાં લોન લીધી હતી. 10 વીઘા જમીનમાં ખેડૂતે કપાસનું વાવેતર કર્યું હતું. જોકે પાક નિષ્ફળ જતા ખેડૂતને દેવું કેવી રીતે ચૂકવવું તેની મૂંઝવણ હતી, જેના કારણે ખેડૂતે આપઘાતનું પગલું ભરી લીધું છે. ભરૂચમાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીનીને શાળા દ્વારા પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનીએ હાથમાં મહેંદી મૂકી હોવાના કારણે વિદ્યાર્થીનીને સ્કૂલમાં પ્રવેશ ન આપવામાં આવ્યો. સ્કૂલનો નિયમ હોવાનું કહીને સંચાલકોએ વિદ્યાર્થીનીને રોકી હતી, જે બાદ વિદ્યાર્થીનીના વાલીએ લેખિતમાં માફી માંગ્યા બાદ શાળાએ વિદ્યાર્થીનીને પ્રવેશની મંજૂરી આપી. આવતીકાલથી વિદ્યાર્થીનીને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. બોટાદના લાઠીદંડ તાજપર વચ્ચે કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. 19 નંબરની પેટા કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં વહી ગયા છે, જેના કારણે ખેતરમાં મરચા અને જીરાના પાકને નુકસાન થયું છે. ઘટનાની જાણ તંત્રને કરાતા તંત્ર દ્વારા પેટા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં લક્ઝુરિયસ કાર ચોરોએ તરખાટ મચાવ્યો છે. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન કારનો કાચ તોડી ઇલેક્ટ્રિક રિમોટ વડે કાર ચોરી તસ્કરો ફરાર થઈ ગયા. મહત્વની વાત તો એ છે કે કાર ચોરનાર પોતે પણ લક્ઝુરિયસ કાર લઈને જ આવ્યા હતા. અમરોલી પોલીસે સીસીટીવીના આધારે ચોરો અને ગાડીની શોધખોળ શરૂ કરી છે. સુરતમાં સિમેન્ટના વેપારીની હત્યા થવાના મામલામાં હત્યાનું ષડયંત્ર રચનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સિમેન્ટના વેપારીની ધંધાની હરીફાઈમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક સિમેન્ટનો વેપારી અગાઉ જે સિમેન્ટ કંપનીમાં કર્મચારી હતો તેના માલિકે જ તેની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી સિમેન્ટ કંપનીનો માલિક છે અને તે ચોરીનો સામાન મંગાવતો હતો. મૃતક વેપારી આરોપીના ત્યાં કામ કરતો હતો ત્યારે તેને માલિકના ચોરીના સામાનની ખરીદીની જાણ થઈ હતી. તેમજ આરોપીને શંકા હતી કે તેનો આ પૂર્વ કર્મચારી ધંધા માટે તેની હત્યા કરાવી દેશે, જેથી આરોપીએ તેની હત્યા થાય તે પહેલા જ મધ્યપ્રદેશના એક યુવકને 3 લાખની સોપારી આપી તેના પૂર્વ કર્મચારી અને સિમેન્ટના વેપારી એવા યુવકની હત્યા કરાવી દીધી. પોલીસને મળેલા મૃતદેહ બાદ તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં અનેક હથિયારો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 4 રિવોલ્વર, 30 કારતૂસ, તલવાર, છરી અને ધારિયા સહિતના હથિયારો પોલીસે કબજે કર્યા છે. પોલીસે વસ્ત્રાલના નરેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. આરોપીનો દાવો છે કે તેણે સલામતીના ભાગરૂપે આ હથિયારો લાવ્યા હતા. પેપરકાંડમાં વધુ એકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બાયડના ચોઇલા ગામના સુરેશ પંડ્યાની અટકાયત કરી છે. મહત્વનું છે કે અગાઉ ગેરકાયદે સ્પોર્ટ સર્ટિફિકેટના કૌભાંડમાં પણ સંડોવણી સામે આવી હતી. અત્યાર સુધીમાં બાયડ તાલુકાના 3 લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદના ચાંદોડિયામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઉશ્કેરાયેલા ટોળાએ 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી અને ઉત્પાત મચાવ્યો હતો. દારૂના નશામાં આતંક મચાવનાર લોકો સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. સુરતના સરથાણામાં લિફ્ટમાં જવાથી બાળકનું મોત થયું છે. સરથાણામાં આવેલી વ્રજભૂમિ ટાઉનશીપમાં 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયું છે. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે જઈ રહી હતી તે દરમિયાન લિફ્ટ વચ્ચે જ ફસાઈ ગયો હતો, જેમાં કૌશલ રાજગુરુનું મોત થયું છે. ભાવનગરના સિહોરના સણોસરા તરફ જતા એક ટ્રકમાં આગ લાગી હતી. અચાનક જ લોખંડ ભરીને લઈ જતા આ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સિહોર ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આગમાં જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. સુરતના ઉધના વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 8 ડિસેમ્બરે રિક્ષા ચાલકે 2 બાઇક સવાર મિત્રોને અડફેટે લીધા હતા, જેમાં 1 બાઇક સવારનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. ઘટનામાં મૃત્યુ પામનાર યુવાન પાંડેસરાના નાગરસેન નગરનો રહેવાસી હતો. સુરતના કતારગામ હાથી મંદિર પાસે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમતને અંતે આગ પર કાબૂ મેળવાયો, પરંતુ ત્યાં સુધીમાં કાર બળીને ખાખમાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ કે ઈજાના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા.
નડિયાદમાં 65 વર્ષના એક વૃદ્ધ 45 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યા હતા. ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી હતી. આસપાસના લોકોને જાણ થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને જાણ થયા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વૃદ્ધને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ વૃદ્ધને કુવામાંથી બહાર કઢાયા હતા. વૃદ્ધને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. યુએસના હિલેરી ક્લિન્ટન અમદાવાદના મહેમાન બન્યા હતા. તેઓએ સેવા નામક સંસ્થાની મુલાકાત લઈ સંસ્થાની મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સંસ્થાના કાર્યો અને તેના પરિણામો અંગેની માહિતી મેળવી હતી. હિલેરી ક્લિન્ટન 23 વર્ષ બાદ ભારતમાં આવ્યા છે. આ પહેલા તેઓ 1996માં ભારત આવ્યા હતા અને ત્યારે પણ તેઓએ સેવા સંસ્થાની મુલાકાત લીધી હતી. જળ એ જ જીવન આ સૂત્રને સાર્થક કરતા સોમનાથ ટ્રસ્ટે વેડફાતા પાણીનો સદઉપયોગ કરવા અનુકરણીય પગલું ભર્યું છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત વિવિધ યાત્રી નિવાસ અને રામ મંદિર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન લગાવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજનું 1 લાખ લીટર પાણી ફિલ્ટર કરવામાં આવે છે અને આ શુદ્ધ થયેલું પાણી ગાર્ડનિંગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસ અને સગર્ભા તથા ધાત્રી માતાઓની આરોગ્ય સંભાળ માટે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા પ્રોજેક્ટ કવચનો આરંભ કરાયો. અંકલેશ્વરમાં ગ્લેનમાર્ક ફાઉન્ડેશન દ્વારા જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલમાં કવચ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જાણે બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. પીરપંજલના પહાડો બરફથી છવાયેલા જોવા મળે છે. ભારે બરફવર્ષા બાદ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેને પગલે વાહન વ્યવહાર પર અસર પડી છે. તો મુઘલ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. જનજીવન પર પણ ભારે અસર જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા ભલે પ્રથમ ટેસ્ટ મેચ હારી ગઈ હોય, પરંતુ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે પર્થમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયાનું પલડું ભારત પર ભારે રહેશે. ભારત એડિલેન્ડમાં 31 રનથી પ્રથમ ટેસ્ટ જીતી 4 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે, ત્યારે પોન્ટિંગના મતે પર્થની નવી પીચ ઓસ્ટ્રેલિયન ટીમ માટે અનુકૂળ છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે આશા વ્યક્ત કરી છે કે પર્થના નવા સ્ટેડિયમમાં થનાર સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં પર્થની પીચથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. પર્થના નવા સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવશે, ત્યારે ફાસ્ટ બોલરો આ પીચનો ફાયદો ઉઠાવી શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપી છે. ચેપલે જણાવ્યું છે કે કોહલી એક સારા બેટ્સમેન છે, સારા કેપ્ટન છે, પરંતુ તેમને ફિલ્ડ સેટિંગ પર થોડો વિચાર કરવો જોઈએ. વિરાટ અને અનુષ્કાની જોડી ફરી એકવાર ચર્ચામાં છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને આ બંનેના વખાણ કરતા ટ્વીટ કર્યું છે કે વિરુષ્કા એડિલેડથી પર્થ જતા સમયે પોતાની બિઝનેસ ક્લાસની સીટને ભારતીય ફાસ્ટ બોલર્સને આપી દીધી હતી કે જેથી તેમને વધુ આરામ મળી શકે. ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપકેપ્ટન સ્મૃતિ મંધાનાના સમર્થન પછી રમેશ પોવારે મંગળવારે ફરી એકવાર મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે આવેદન આપ્યું છે. મહિલા કોચના રૂપમાં પોવારના વિવાદાસ્પદ કાર્યકાળનો અંત 30 નવેમ્બરે થયો, ત્યારે પૂર્વ ભારતીય સ્પિનરે પીટીઆઈને પુષ્ટિ કરી કે તેમણે આવેદન કર્યું છે. વોન ડામ થીસના 2 ગોલની મદદથી કેનેડાને 5 ગોલથી હરાવી નેધરલેન્ડે હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડનો સામનો ભારત સામે થશે, જે પૂલ સીમાં ટોપ પર રહીને અંતિમ 8માં પહોંચી હતી. નેધરલેન્ડ અને ભારત વચ્ચે ગુરુવારે મેચ રમાશે. આઈપીએલ 2019 માટે 18 ડિસેમ્બરે જયપુરમાં થનાર હરાજી માટે ખેલાડીઓનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે આ લિસ્ટમાં કોઈપણ ભારતીય ક્રિકેટરને હરાજી માટે 2 કરોડ રૂપિયાના સર્વાધિક આધાર મૂલ્યની હરોળમાં જગ્યા નથી મળી. બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે હનીમૂન પર ગઈ છે, ત્યારે બંને ન્યૂ મેરિડ કપલ ઓમાનમાં પોતાનું સ્પેશિયલ હનીમૂન એન્જોય કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે, જેમાં બીચના કિનારે તેમણે રેતી પર હાથ બનાવ્યું છે, જેમાં એનજે અને પીસીજે એટલે પ્રિયંકા ચોપરા જોનસ લખ્યું છે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ રોબોટ 2.0 સમગ્ર દુનિયામાં બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. આજે 12 ડિસેમ્બર એટલે કે રજનીકાંતનો જન્મદિવસ છે. આજના દિવસે ફિલ્મ 2.0 તેમને સ્પેશિયલ ગિફ્ટ આપી છે. ફિલ્મ ફક્ત 12 દિવસમાં 600 કરોડ રૂપિયાના જાદુઈ આંકડા સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં, ફેન્સ આશા રાખી રહ્યા છે કે આ ફિલ્મ બીજા અઠવાડિયામાં વીકેન્ડ સુધી
700 કરોડ જેટલી કમાણી કરી લેશે. સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સારાની ડેબ્યુ ફિલ્મ હોવાથી તે ઘણી ઉત્સાહિત છે અને ફિલ્મને જોવા માટે બુરખો પહેરીને દર્શકોની વચ્ચે થિયેટર પહોંચી હતી. ફિલ્મની કો રાઇટર કનિકા ઢિલ્લનને ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા હતા, જેમાં સારા અલી ખાન બુરખામાં જોવા મળી. સારાની સાથે માતા અમૃતા સિંહ પણ જોવા મળી હતી. આર્યનના એક્ટર બનવાના સવાલ પર શાહરૂખે જણાવ્યું હતું કે આર્યન એક્ટર બનવા નથી માંગતા, તેઓ નિર્દેશક બનવા માંગે છે, જેના માટે તેઓ યુએસમાં ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. મીટુ મુવમેન્ટ હેઠળ ફિલ્મમેકર સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો સંદર્ભે કાર્યવાહી કરતા સાજિદ ખાનને IFTDA એટલે કે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સાજિદ ખાન પર એક મહિલા પત્રકારે તેમજ અભિનેત્રી સલોની ચોપરા, રશેલ વ્હાઇટ અને સિમરન સૂરીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા હતા.